નવા વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને તમામ પંચાયત તથા નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓના પ્રતિનિધિત્વ માટે અનામત સીટો વધારવાની માંગ સાથે શ્રી સુરત 12/84 માયાવંશી સમાજ સુરત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રી સુરત 12/84 માયાવંશી સમાજ સુરત કે જે 32 સંસ્થાના આગેવાનો તથા પ્રતિનિધિઓ સહિતનાઓથી બન્યું છે, તેઓએ સુરત કલેક્ટર થકી ભારતીય ચૂંટણી પંચ, ભારત સરકારના સેન્સ કમિશનર, રજિસ્ટ્રાર જનરલ, ગુજરાત સરકારના મુખ્ય સચિવ સહિતનાઓને ઉદ્દેશી લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નવા વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને તમામ પંચાયત તથા નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓના પ્રતિનિધિત્વ માટે અનામત સીટો વધારવામાં આવે તેવી માંગ કરી હતી. તો સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનાથ અને ગરીબ બાળકો સહિતનાઓ માટે અભ્યાસ સહિતની રજૂઆતો પણ કરી હતી. કાંતિભાઈ રાંડેરિયા, સુરત શહેર 12/84 માયાવંશીના સમાજના પ્રમુખ તરીકે અમે 32 સંસ્થાઓના આગેવાનો અને પ્રમુખને લઈને આજે સુરત શહેર કલેક્ટરને અને સુરત કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. આની અંદર અમને જે સુરત શહેરની અંદર જે શિડ્યુલ કાસ્ટની સીટો ઘટાડવામાં આવી છે એક જાતનું પ્રયોજન છે, અને એની અંદર જો સુરત શહેરની અંદર 60 લાખની વસ્તી હોય અને ફક્ત ને ફક્ત 1,10,000ની જ વસ્તી ગણવામાં આવે એ કયા અંશે વ્યાજબી છે. અમો આ અગાઉ પણ આ બાબતની અમે રજૂઆત કરી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, અને તેનો પણ અમે વિરોધ કરેલો છે આ વખતે આવેદનપત્ર આપીને. પણ હાલના તબક્કે 3 સીટ જે શિડ્યુલ કાસ્ટની તેની અંદર 2 મહિલા અને 1 જેન્ટ્સની સીટ રાખીને અમને જે અન્યાય કરવામાં આવ્યો છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, અને આ બાબતની અંદર જો અમને ન્યાય નહીં મળશે તો આવતા ઇલેક્શનની અંદર સુરત મહાનગરપાલિકાને ઇલેક્શન ન થાય એ રીતનું અમે સ્ટે પણ લાવવા માટે તૈયાર છીએ. શ્રી સુરત 12/84 માયાવંશી સમાજ સુરતના નેજા હેઠળ આવેદનપત્ર આપવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને તમામે કોરોનાની મહામારીને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કનું ધ્યાન રાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.